हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। કેમ છો બધા? મજામાં છો? ચાલો, જેમ મેં તમને વાત કરી તેમ કે આપણો નેક્સ્ટ ટાઈપ આવે છે, જે સ્ટાર્ટ થશે ટાઈપ નંબર 3। મેં તમને કીધેલ કે ગ્રાફ પોથી લાવી મૂકજો, બરાબર ને? તો કંઈ નહીં, લાવ્યો તો વાંધો નહીં, લાવ્યો તો કંઈ નહીં, નેક્સ્ટ લેક્ચરમાં તો લાવવા જ પડશે તમારે, કમ્પલસરી। ચાલો, ટાઈપ નંબર 3, બે ચલમાં સુરેખ અસમતાનો ઉકેલ આલેખ પરથી, બરાબર? બે ચલમાં સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ। આપણે લાસ્ટ ટાઈમ શું જોયું હતું? તો કે સંખ્યા રેખા પર આપણે ઉકેલ જોયું હતું અને તેમાં ખાલી એક જ ચલ હતું, બરાબર ને? હવે તમારા ચલ બીજું એક ઇન્ટ્રોડ્યુસ થવાનું છે અને એ છે તમારું વાય। તો સુરેખ અસમતા એ કેવી હશે? બે ચલ વાળી, તો તમારી આવી હશે ax + by + c લેસ ધેન 0, ગ્રેટર ધેન 0, લેસ ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ઇક્વલ ટુ, ચાર શક્યતાઓ તમારી પાસે હશે, જ્યાં a અને b ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે તમને ખબર છે અને b જો 0 હોય તો તમારું આ પદ જ નીકળી જાય, એટલે તમારું ખાલી સી જ રહી, એટલે તમારું એ જે બે ચલમાં સુરેખ અસમતા હોવું જોઈએ તે નહીં રહે, બરાબર ને? જો એ અને બી બંને 0 હોય તો, એટલે એ બી 0 નહીં હોવો જોઈએ। અને બીજું એ બી સી શું છે? તો કે વાસ્તવિક સંખ્યાના સભ્યો છે। ચાલો, હવે તમને ખ્યાલ હશે સ્ટુડન્ટ્સ કે આપણે હવે અને કેવી રીતે આનું સોલ્યુશન કેવી રીતે તમારે કરવાનું એ બધું મેં તમને એક ઉદાહરણથી સમજાવી દેવા, બરાબર ને? એક ઉદાહરણ આપણે તમને એ મસ્ત સ્પષ્ટપણે તમને સમજાવી દે। હવે તે પેલા તમારા આલેખ કેવા હશે તે હવે આપણે જોઈ લઈએ, બરાબર? તો આ ટાઈપના ચાર આલેખ હશે આમાંના, બરાબર? જે પણ તમારી રેખા હશે, બરાબર, સુરેખ સમીકરણ, બરાબર? એટલે આમાં એકચ્યુઅલી તમને એક પહેલા પહેલો સ્ટેપ તમને સમજાવી દે, પહેલો સ્ટેપ તમને ક્વેશ્ચનમાં છે ને, અહીંથી એક સુરેખ અસમતા તમને આપેલી હશે, કઈ સુરેખ અસમતા તમને આપેલી હશે? ચાલો, અને એ કેવા ટાઈપની હશે તે બી હું તમને બતાવી દઉં છું। તો એક્સ લેસ ધેન 1, વાય ગ્રેટર ધેન 1, પછી 2x + 3y લેસ ધેન 6, અથવા ગ્રેટર ધેન લેસ ઓર ઇક્વલ ટુ ગ્રેટર ઇક્વલ ટુ, તે જ પ્રમાણે અહીં પણ બધી ચાર શક્યતાઓ સાઈડ પર લખી દે, એક્સ લેસ ધેન 1, ગ્રેટર ધેન લેસ ઓર ઇક્વલ ટુ ગ્રેટર ઇક્વલ ટુ, અને વાય લેસ ધેન 1, ગ્રેટર ધેન લેસ ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ઇક્વલ ટુ। તો આ ટાઈપની તમારી પાસે અસમતાઓ તમને મળશે, ક્વેશ્ચનમાં તમને આપેલા હશે, બરાબર? કોઈ બી ક્યાં તો લેસ ધેન હશે, ક્યાં તો ગ્રેટર ધેન લેસ ઓર ઇક્વલ અથવા, એટલે તમને મેં ચાર શક્યતાઓ અહીં આપી દીધેલી, આ ત્રણ તમને ઉદાહરણ તરીકે। ચાલો, તો હવે આ આકૃતિ તમને ક્યારે યુઝ થશે? ક્યારે તમારે આ આકૃતિ, એટલે કે આ તમારે ગ્રાફ યુઝ કરવા પડશે, જ્યારે તમે આલેખ દોરશો ત્યારે આવી આકૃતિ ક્યારે મળશે? જ્યારે તમારી આ બેમાંથી કોઈ એક શક્યતા હશે ત્યારે, તેમાંથી બી આ એક્સ અક્ષ પર ક્યારે હશે? જ્યારે તમારી આવી શક્યતા હશે ત્યારે, બરાબર છે? આમાંની આ ચારમાંથી કોઈ બી એક શક્યતા હશે ત્યારે તમારું જે લાઈન હશે, જે પણ તમે જે સુરેખ રેખા દોરશો, રેખા તે તમારી એક્સ અક્ષ પર તમારી હશે, ક્યાં તો ધન તરફ ક્યાં તો ઋણ તરફ, અને તે જ પ્રમાણે જો આવી આ ચારમાંથી કોઈ એક શક્યતા હશે, બરાબર, ત્યારે તમારી રેખા વાય અક્ષ પર હશે, એટલે ક્યાં તો ઉપરની બાજુ ક્યાં તો નીચેની બાજુ, સમજ પડી ગઈ? તો આ બે જે શક્યતાઓ છે તમારી, કઈ? તો કે આ બે માટે, બરાબર? તો એ બે માટે જ્યારે તમારા એક્સમાં સુરેખ અસમતા હશે ક્યાં તો વાયમાં અસમતા હશે, ત્યારે તમારી જે ગ્રાફ હશે તે આ ટાઈપનો દેખાશે, એટલે કે તમારો એક આપણું કહેવાય ને પ્લેન એટલે કે સમતલ હશે તમારે, સમતલ, બરાબર? સમતલ એટલે ખબર છે બધાને, ઓકે? ચાલો એવું સમજી લો કે આ બોર્ડ છે ને મારું, એક સમતલ છે, બરાબર છે? હવે આ મારું એક્સ અક્ષ છે અને આ મારું વાય અક્ષ છે, બરાબર છે? હવે એમાંથી એક રેખા છે ને એક્સ અક્ષમાંથી પસાર થાય છે, ચાલો એવું સમજી લો કે આ એક રેખા છે, બરાબર છે? તો આ રેખા એમ અહીંયાથી આમ પસાર થાય છે, આ એક્સ અક્ષમાંથી પસાર થઈ ગઈ, તો તમે જોઈ શકો છો જે અર્ધતલ છે ને, તો આ રેખા આ અર્ધતલને બે ભાગમાં તમારું વિભાજન કરી નાખ્યું, કયો ભાગ? તો કે ડાબી બાજુનો અર્ધતલ અને જમણી બાજુનો અર્ધતલ, સમજ પડે છે? અહીંયાથી આમ પાસ થાય તો આ બોર્ડના બે ભાગ કરી નાખ્યા, આટલે થી આટલા ભાગ, ઓકે? પેલો એક જમણી બાજુનો એક ભાગ અને ડાબી બાજુનો એક ભાગ, તે જ પ્રમાણે વાય એક્સ પર ડાબી ઋણ તરફ આપણે જોવા જઈએ તો આ ઋણ તરફ પણ બે ભાગ કરશે, તો આ તમારું ડાબી બાજુ અને જમણી બાજુનો અર્ધતલ। હવે એ જ પ્રમાણે જો વાય એક્સમાંથી પસાર થતી હશે તો તમારી રેખા કેવી હશે? તો એમ પસાર થશે, ખ્યાલ આવી ગયો? એનો મતલબ કે ઉપરનો અર્ધતલ અને નીચેનો અર્ધતલ, આ તમારું આખું સમતલ છે, બરાબર? તેના આ બે ભાગ પાડી દીધા, એક ઉપરનો ભાગ અને એક નીચેનો ભાગ, એટલે કે ઉપરનો અર્ધતલ અને નીચેનો અર્ધતલ, આટલું સમજ પડી ગઈ? તો આ માટે આ આકૃતિ તમારી મળશે, બરાબર? ચાલો, હવે આ આકૃતિ કેમ આવશે? તો જેમાં તમારા બે ચલ તમારા હાજર હશે, તેમાં બે ચલ એટલે કે એક્સ અને વાય બંને સાથે હાજર હશે ને, તેમાં તમારી આવી આકૃતિ હશે,
બરાબર. હવે એમાં જે પણ તમારી રેખા કેવી મળશે, એક્સ ધન અને વાય ઋણ સાથે હશે, એક આ રેખા હશે, પછી એક્સ અને વાય બંને ધન વાળી એક રેખા હશે, પછી એક્સ ઋણ અને વાય ધન વાળી એક રેખા આમાંથી પાસ થતી હશે, અને છેલ્લી બંને ઋણ હશે તો આમાંની એક, એટલે કે તમારી એક આ રેખા, પછી આ એક રેખા, આ એક રેખા અને આ એક રેખા, એટલે ટોટલ ચાર સંખ્યાઓ તમને મળશે. બરાબર, જે આપણે આકૃતિ જ્યારે ડ્રો કરશું, જ્યારે આપણે આલેખ દોરીશું, બરાબર, તો તમને આ ચાર શક્યતાઓ તમને જોવા મળશે. ખ્યાલ આવશે? એક તમારી આ છે, બીજી તમારી આ છે, ત્રીજી તમારી આ અને ચોથી તમારી આ, એટલે ચાર શક્યતાઓમાં તમને આલેખ જોવા મળશે. બરાબર છે? ચલો હવે એમાં પણ હમણાં વાત કરી તેમ, આ તમારું ઉપરનો અર્ધતલ અને આ તમારું નીચેનો અર્ધતલ, એ જ વાત મેં કરી તેમ, આ તમારો એક્સ અક્ષ, આ તમારો વાય અક્ષ છે, અને આ એક રેખા તમારે એમ પાસ થાય છે, તો આ પાસ થાય છે તમે જોઈ શકો છો. તો બોર્ડને બે આડા ભાગમાં વિભાજન કર્યા ને, આ નીચેનો અર્ધતલ ને આ ઉપરનો અર્ધતલ, ખ્યાલ આવી ગયો? આ ઉપર ઉપરની બાજુ છે ને આ નીચેની બાજુ છે, આ એક રેખા એના બે ભાગ કરે છે. ખ્યાલ આવશે? હવે ચાલો હવે હું તમને એક ઉદાહરણ આપીને આખો સમ તમને સમજાવી દઉં કે તમારે કરવાનું શું છે તે. ચાલો તો તેના માટે ઉદાહરણ માટે મેં આ એક નાનો મસ્તો દાખલો લઉં છું. ચાલો આ પ્રકારની એક તમને અસમતા તમને રકમ આપેલી હશે. ફર્સ્ટ સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું શાંતિથી. બરાબર, આપણે વન બાય વન આપણે સ્ટેપ શીખીશું. ચાલો આપેલ અસમતા છે તેને તમારે શું કરવાનું છે, સુરેખ સમીકરણમાં તમારે કન્વર્ટ કરવાનું છે. યાદ છે પહેલો લેક્ચર આપણો સ્ટાર્ટિંગમાં શું કરેલું, તો આપણે સુરેખ સમીકરણ આપણાને અસમીકરણમાં એટલે કે અસમતામાં કન્વર્ટ કરેલું. ખ્યાલ છે? એનો મતલબ શું કરેલું, જે બરાબર હતું એના રિપ્લેસમાં આપણે ચારે ચાર અસમતા મૂકી દીધી, એટલે આપણું જે સુરેખ સમીકરણ છે તે તમારું સુરેખ અસમતામાં કન્વર્ટ થઈ ગયું. અહીં તમારે એ જ કરવાનું પણ રિપીટ, એટલે જે સુરેખ અસમતા છે તેને તમારે સુરેખ સમીકરણમાં, તો તમે સુરેખ સમીકરણમાં કન્વર્ટ કરશો એટલે તમને નેક્સ્ટ સ્ટેપ શું મળશે, તો 2x + 3y = 6 મળશે. ચાલો તો આ ફર્સ્ટ સ્ટેપ સમજ પડીએ. ચાલો હવે સેકન્ડ સ્ટેપમાં તમારે શું કરવાનું છે, તમારે બિંદુઓ શોધવાના છે. બિંદુઓ કયા બિંદુઓ, જે આપણે ગ્રાફ પર મૂકવાના છે, તો તેના માટે સિમ્પલ ઝીરો લઈ લેવાનું. કોના માટે? ચાલો સૌ પ્રથમ તમે એક્સની જગ્યાએ ઝીરો મૂકશો તો તમને વાય બરાબર કેટલા મળશે, તો આ ઝીરો થઈ ગયું, એટલે વાય બરાબર 3 છેદમાં આવશે એટલે 2 મળશે. તો તમે જોઈ શકો છો એક્સ બરાબર 0 મૂક્યો તો વાય બરાબર મને મળ્યા 2, અને એ જ પ્રમાણે તમે વાય 0 મૂકશો તો આ 0 થઈ જશે એટલે એક્સ બરાબર કેટલા 3 મળશે. કેવી રીતે મળ્યા ખ્યાલ આવે છે? આ સમીકરણમાં એક્સ બરાબર 0 મૂકી દેવાના તો વાય બરાબર 2 મળશે, અને વાય બરાબર 0 મૂકશો તો એક્સ બરાબર મને 3 મળશે. તો આ બે બિંદુઓ મને મળી ગયા. સ્ટેપ 2 ખ્યાલ આવી ગયો. ફર્સ્ટ સ્ટેપ સુરેખ સમીકરણ શોધી કાઢવાનું, સેકન્ડ ને સુરેખ સમીકરણ માટે સિમ્પલ જ છે કે જે બી તમારી અસમતાનું ચિહ્ન હશે ને એની જગ્યાએ તમારે ઇક્વલનું સિમ્બલ મૂકી દેવાનું, બરાબરનું નિશાની મૂકી દેવાની, એટલે તમારું સુરેખ સમીકરણ પાછું આવી જશે. પછી એ સમીકરણનો ઉપયોગ કરીને તમારે બે બિંદુઓ શોધવાના, અને સિમ્પલ શોધવા માટે શું કરવાનું, પહેલા એક્સ 0 લઈ લઉં પછી વાય 0 લઈ લઉં. આટલું ખ્યાલ આવી ગયો સ્ટેપ 2. સ્ટેપ 3, આ બે બિંદુઓને તમારે, ચાલો મેં એક આકૃતિ દોરી દઉં છું તમને થોડું ઈઝી થઈ જાય કામ. ચાલો તો આ તમારો એક્સ અક્ષ છે ને આ તમારો વાય અક્ષ. હવે પહેલું બિંદુ એક્સ બરાબર 0 વાય બરાબર 2, એટલે ક્યાં મળશે, એક્સ બરાબર 0 અને વાય બરાબર 2, એટલે કે તમને આ બિંદુ મળશે. અને બીજું એક્સ બરાબર 3 અને વાય બરાબર 0, એટલે કે તમને અહીંયા મળશે. ઓકે, ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે, આ તમારો ત્રીજું સ્ટેપ સમજ પડી ગઈ. જે પણ બિંદુ મળી લાય તેને તમારે ગ્રાફ પર પ્લોટ કરી દેવાનું, ત્યાં મૂકી દેવાનું, એ તો તમને આવડતું છે, ખ્યાલ આવશે, સમજ પડશે. ચાલો પછી ત્યારબાદ આપણે બિંદુઓને છે ને બંને બિંદુઓને જોઈન્ટ કરવાના છે, જોડી દેવાના છે. હા, અને ખાસ વાત અહીંયા કેવી રીતે જોડવાના તે ખાસ ધ્યાન આપજો, સાંભળજો. જો તમારી અસમતા ચુસ્ત અસમતા હશે, ચુસ્ત અસમતા એટલે કે લેસ ધેન અથવા ગ્રેટર ધેન 2 હશે, તો તમારે આ બે બિંદુઓને આવી રીતે તૂટક રેખા વડે જોડવાનું છે. કઈ રેખા વડે? તૂટક રેખા વડે. અને જો સપોઝ તમારી મિશ્ર અસમતા હશે, બેમાંથી કોઈ બી એક શક્યતા હશે, તો તમારે ઘાટી રેખા વડે બંને બિંદુઓને જોડી દેવાના, સમજ પડશે. ચલો બોલો અહીં તમારી કેવી છે, ચુસ્ત અસમતા છે, તો આ બે બિંદુઓને આપણે કઈ રેખા વડે જોડીશું, તૂટક રેખા. વેરી ગુડ, તો આપણે તૂટક રેખા વડે અને જોડી દઈએ. ચાલો સમજ પડી ગઈ. સ્ટેપ 4 કમ્પ્લીટ. ફર્સ્ટ સ્ટેપ સુરેખ સમીકરણ, સેકન્ડ સ્ટેપ બિંદુઓ ફાઇન્ડ આઉટ કરવાના, થર્ડ સ્ટેપ બિંદુઓને ગ્રાફ. એક જ મિનિટ સ્ટુડન્ટ્સ, એક જ મિનિટ. સોરી સ્ટુડન્ટ્સ. ઓકે, થર્ડ સ્ટેપ એ બિંદુઓને તમારે તમારા ગ્રાફ પર જ્યાં પણ હોય ત્યાં પ્લોટ કરી દેવાના, દર્શાવી દેવાના. ફોર્થ સ્ટેપ એ બિંદુઓને જોઈન્ટ કરી દેવાના,
જોઈન્ટ થઈ ગયા ઓકે ચાટલે સુધી સમજ પડી ગઈ ઓકે ને જોઈન્ટ કરી દે કરવાના એ તમારો આધારિત રહેશે તમારા અસમતાની નિશાની પર તમારી અસમતાની નિશાની જોવાની ચુસ્ત છે કે મિશ્ર છે ચુસ્ત હોય તો તૂટક રેખા અને મિશ્ર હોય તો ઘાટી રેખા ચાલો જોઈન્ટ થઈ ગયા હવે તમે જોઈ શકો છો આ જોઈ લો આ જો અહીંયા આ તમારી રેખા આવીએ હવે તમે જોઈ શકો છો બે ભાગમાં વિભાજન કરી નાખ્યા ને એક ઉપરનો અર્ધતલ અને એક નીચેનો અર્ધતલ ઉપર એટલે કે તમારા આ ઉપરની બાજુ અને નીચેની બાજુ ઓકે ચાલો હવે તમારે ઉકેલ પ્રદેશ શોધવાનું છે એ તમારું લાસ્ટ અને અંતિમ ચરણ છે સ્ટેપ 5 ઉકેલ પ્રદેશ શોધવાનું છે એટલે કે ઉકેલ પ્રદેશ એટલે કે તમારું ઉપરનું અર્ધતલ અને નીચેનું અર્ધતલ બે માંથી કયું ઉકેલ પ્રદેશ આવે તે તમારે શોધવાનું છે ઓકે હવે તે શોધવા માટે તમારે શું કરવાનું તમારી અસમતા જે છે ને તેમાં એક્સ અને વાય બંને બરાબર ઝીરો મૂકી દેવાનું એટલે કે ઝીરો ઝીરો એક્સ અને વાયના સ્થાન પર ઝીરો ઝીરો મૂકી દેવાનું ચાલો મૂકી જોઈએ તો 2 × 0 એટલે કે 0 પ્લસ 3 × 0 એટલે કે 0 લેસ ધેન 6 ડેટ મીન 2 + 2 એટલે કે 20 આવશે 0 + 0 એટલે 20 કે ખાલી 0 બોલો ખાલી 0 0 લેસ ધેન 6 અને 0 કરતા 6 મોટો છે શું આ સત્ય છે એક્ઝેક્ટલી આ શું છે તો કે સત્ય છે એનો મતલબ તમે જોઈ શકો છો હવે મને એ કહો કે 0 0 કયા અર્ધતલમાં છે આ 0 0 છે એ નીચેના અર્ધતલમાં છે એનો મતલબ કે આપણે નીચેના અર્ધતલનો 0 0 જે બિંદુ છે તે આપણે આપણી અસમતામાં મૂકી અને આપણી એ શું આવ્યું તો સત્ય આવ્યું બરાબર એનો મતલબ કે તમારો નીચેનો અર્ધતલ શું આવશે તો કે ઉકેલ પ્રદેશ આવશે આ તમારો આવશે ઉકેલ પ્રદેશ અને એને આ રીતે હાઈલાઈટ કરી દેવાનું આ રીતે એને હાઈલાઈટ કરી દેવાનું સમજ પડી ગઈ સ્ટુડન્ટ્સ બસ આ તમારો અહીં તમારો સમ કમ્પ્લીટ ખ્યાલ આવશે સુરેખ સમીકરણ બિંદુઓ શોધવાના ગ્રાફ પર દર્શાવી દેવાના જોઈન્ટ કરી દેવાના બે અર્ધતલ મળશે બે અર્ધતલ મળશે એમાંથી કયું અર્ધતલ નીચેનું કે ઉપરનું કયું અર્ધતલ તમારું ઉકેલ પ્રદેશ હશે તે નક્કી કરવા માટે તમારે શું કરવાનું 0 0 તમારી અસમતામાં મૂકી દેવાના ઓકે જો સત્ય આવે તો તમારું 0 0 વાળું જે અર્ધતલ છે જેમાં 0 0 નો સમાવેશ થતો છે જે અર્ધતલમાં તમારા 0 0 નો સમાવેશ થાય છે તો કેમાં નીચેનામાં થતો છે તો એ તમારો આવશે ઉકેલ પ્રદેશ બરાબર સપોઝ અહીંયા અસત્ય આવતે અસત્ય તો તમારો ઉકેલ પ્રદેશ ઉપરનો આવતે ખ્યાલ આવી ગયો ઉપરનો ઉકેલ પ્રદેશ આવતે તો આ થઈ ગઈ તમારો સંપૂર્ણ પ્રોસેસ કઈ રીતે તમારે સમ્સ કરવાના છે કે અને ખાસ વાત આ આલેખવાળા દાખલા બરાબર ધ્યાન આપી જ લેજો કારણ કે 12મા ચેપ્ટરમાં સુરેખ આયોજનમાં તમારે આ જ કરવાનું છે ખ્યાલ આવે છે આ જ કરવાનું રહેશે ચાલો તો આખી પ્રોસેસ સમજ પડી ગઈ સ્ટુડન્ટ્સ ખ્યાલ આવશે હવે બરાબર ચાલો ગુડ ચાલો તો આશા રાખું કે તમને સમજ પડી ગઈ હશે હવે તમારે આના માટે જે તમારે લખવાનું છે તે ટાઈપ 3 બે ચલમાં સુરેખ અસમતા એક પરથી ઉકેલ પછી આ બે ગ્રાફ તમારે દોરવાના છે અને એની નીચે લખવાનું શું છે તે હવે તમને મેં કહી દઉં તો તમારું પેજ નંબર છે 125 પેજ નંબર 125 પર એકદમ નીચે નોંધ કરીને છે એકદમ નીચે નોંધ છે બરાબર તો એ નોંધમાં ટોટલ 4 પોઈન્ટ્સ છે 1 2 3 અને 4 તો આ 4 પોઈન્ટ્સ તમારે આ બે ગ્રાફ દોરીને એની નીચે તમારે લખવાના રહેશે પેજ નંબર 125 પર નોંધ છે એકદમ નીચે જે આઈ થિંક બ્લુ શેડોમાં તમને આપેલું છે તેમાં નોંધ 1 2 3 અને 4 ટોટલ નોંધ છે બરાબર તો એ તમારે નોંધ તમારે લખી દેવાની રહેશે ખ્યાલ આવશે એ નોંધ તમારે લખી દેવાની રહેશે ક્યાં તો આ બે ગ્રાફ દોરવાના અને એની નીચે સમજ પડી ગયા સ્ટુડન્ટ્સ દાખલાઓ કેવી રીતે કરવાના છે તે ખાસ ધ્યાનમાં આપ તેમાં ખાસ આપણે ધ્યાન આપવાનું છે કેવી રીતે કરવાનું તે સમજ પડી ગયા હવે ઓકે ખ્યાલ આવી ગયો ફરી એકવાર મેં રિપીટ કરી જાઉં છું ફરી એકવાર તમને એક અસમતા આપેલી છે તેને તમારે કેમાં કન્વર્ટ કરવાનું છે સુરેખ સમીકરણમાં બરાબર આ આપેલ અસમતાને સુરેખ સમીકરણ ઓકે પછી એ સુરેખ સમીકરણમાં પહેલા એક્સ બરાબર 0 મૂકવાનું વાય જે મળે તે વાય 0 મૂકવાનું એક્સ જે મળે તે બે બિંદુઓ તમને મળશે એ બે બિંદુઓને તમારે તમારા આલેખ પર પ્લોટ કરી દેવાના દર્શાવી દેવાના દર્શાવી દીધા પછી તમારે એ બે બિંદુઓને જોડી દેવાના અને કેવી રીતે જોડવાના તે તમારે કેવી રીતે ખબર પડશે બોલો બોલો સ્ટુડન્ટ્સ કેવી રીતે ખબર પડશે તો તમારી અસમતાના તમારી નિશાની પરથી જો તમારા ચુસ્ત અસમતા હશે એટલે લેસ ધેન અથવા ગ્રેટર ધેન હશે તો તમારી તૂટક રેખા વડે જોડી દેવાનું
અને જો મિશ્ર અસમતા હશે તો તમારે ઘાટી રેખાવડેને જોડી દેવાનું. આટલું થઈ ગયું. એટલે તમે જેમ જોડશો એટલે તમને બે અર્ધતલ મળશે, ક્યાં તો ઉપર નીચે, ક્યાં તો આજુબાજુ, એટલે ડાબા જમણા. એ ડાબા જમણા તો હમણાં નહીં, એ તો પેલામાં મળશે, એ પછી. એટલે તમને ઉપર અથવા નીચે બે અર્ધતલ તમને મળશે. હવે કયું અર્ધતલ તમારું ઉકેલ પ્રદેશ છે એ તમારે ફાઇનલ કરવા માટે શું કરવાનું છે? તો ઝીરો ઝીરો એક્સના સ્થાન પર ઝીરો, વાયના સ્થાન પર ઝીરો મૂકી દેવાના તમારી અસમતામાં, ને જોવાનું કે સત્ય આવે કે નહીં. જો સત્ય આવે તો તમારું ઝીરો ઝીરો ને સમાવેશ કરતું, એટલે જે અર્ધતલમાં તમારું ઝીરો ઝીરો આવેલું છે, એટલે કે ઉગમ બિંદુની વાત કરું, ઉગમ બિંદુ એટલે કે એનું વચ્ચેનું પોઈન્ટ, તે અર્ધતલ તમારે જોયું તો તે તમારો આવશે ઉકેલ પ્રદેશ. અને જો અસત્ય આવે તો ઝીરો ઝીરો સિવાયનું જે અર્ધતલ હશે તે તમારો આવશે ઉકેલ પ્રદેશ. ત્યાં તમારું સમ કમ્પ્લીટ થઈ જશે, ફાઇનલ ખ્યાલ આવશે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ બરાબર જે મેં તમને કીધું આ નોંધ તે ચારે ચાર વાંચી લેજો, જે મેં તમને આખો સમ સમજાવ્યો ને તે જ બધું એમાં લખેલું છે. ઓકે, કમ્પ્લીટ કરી નાખજો, એટલે નેક્સ્ટ ટાઈમ ગ્રાફ્ટ સાથે રાખજો, એટલે આપણે નેક્સ્ટ ટાઈમ સમ સ્ટાર્ટ કરીશું. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ મળીએ. ત્યાં ખાસ વાત, આજે હમણાં સમજાવી, ખ્યાલ આવ્યો, મજા આવી. ઓકે, જો ગમ્યું હોય, મજા આવે તો લાઈક ખાસ કરજો, બરાબર, અને સબસ્ક્રાઈબ ને શેર તો કરી જ દેજો આપણી ઈચ્છા હોય તો તમારે. ઓકે, ચાલો તો મળીએ નેક્સ્ટ ટાઈમ. ઓકે, થેન્ક યુ.